सब्सक्राइब करो आ चैनल ने। अरे जरा आगे उभी रख, ब्रेक मार, ब्रेक मार, ब्रेक मार। શું થયું? ગાડી કેમ રોકાવી રહે? આ બિલ્ડિંગમાં રહે છે તું? ના ના, આ બિલ્ડિંગમાં નહીં, પેલા ગટરમાં। ગટરમાં? મને બહુ જોરથી લાગી છે ભાઈ, જવા દે ને, ઘરે જઈને કરજે। ના ના, ઘર સુધી રાહ નહીં જોવાય, થઈ જશે, પ્લીઝ હું અહીંયા કરી લઉં છું, ગટરમાં સમજો। મારી કિડની ખરાબ છે રાજુ, તને કિડનીની બીમારી છે, તે એકવાર પણ જાણ ના કર્યો અમને। બાબુ ભાઈ, તમને તો ખબર જ છે ને મોટા ભાઈ, અને જવા દો, નહીતર કદાચ અહીંયા જ કરી દેશે, કિડની ખરાબ છે તે। ભાગી ગયો તો? અરે હું કેવી રીતે ભાગીશ? અરે જરા વિચારો, મારો દોસ્તારો અહીંયા છે, આ લોકોને છોડીને કહી જાય તો તું અમને ગિરવી રાખીશ કે? હા ઠીક છે ઠીક છે, જલ્દી જા 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 જા, જલ્દી જા 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 રાજુ, જા મહેરબાની મહેરબાની ભાઈ, રાજુ જલ્દી આવજે, પૈસા માટે અમને ગિરવી રાખે છે, બોલો। એ બાપલી, આ કિડની ની બીમારી બહુ ખરાબ રે, દિવસમાં 10 વાર પાણી પીઓ, 20 વખત જાઓ, અડધી જિંદગી તો સાળી બાથરૂમમાં જ પસાર થઈ જાય છે। એ એ પાછો કેમ ના આવ્યો? ક્યાંક ભાગી તો નથી ગયો? મને તો એવું લાગે છે કે તેની કિડનીનો હાર્ટ ફેલ થઈ ગયો છે, પડી ગયો છે કે? હું તેને લેતો આવશું। હા હું પણ ભાગી ગયો તો? અરે હું કેવી રીતે ભાગીશ, કેમ ભાગીશ? બાબુભાઈ બેઠા છે ને અહીંયા ગિરવી। તે મને ગળાનો મંગળસૂત્ર સમજો છે કે? ગિરવી મૂકીને જઈશ, હે? પેલો પેશાબ માટે ગિરવી રાખશે, તું હાર્ટ એટેક માટે ગિરવી રાખીશ, એ નહીં, આ ભાગી જશે, ના આ ભાગી જશે, છે? એ તમે બંને ઉપર જવાની સાથે? હા હું રાજુને લઈ આવું છું, હા? રાજુ, રાજુ, અરે શું કરો છો? ચાલ ને, બહુ ખરાબ સમય આવી ગયો છે બાપા। પેલા હાર્ટમાં જ હાર્ટ એટેક થતા હતા, હવે કિડનીમાં પણ હાર્ટ એટેક થાય છે। અરે રે રે, એ ચપ, હાર્ટ એટેક એટલે ખબર પડે ને? એ આ લોકો આવ્યા કેમ નથી હજી સુધી? હા હવે મારો વારો છે, હવે હું જાઉં છું। ચપ, ગાંડો સમજો છે કે? તું અહીંયા જ બેસ, અમે બંને જોઈને આવીએ। હા હા, એ ગુંડાભાઈ, હા ગુંડાભાઈ, અહીંયા આવો તો। આ ગાડી લોક કોણ કરશે વલીડા? હે, આવી રીતે છોડીને નહીં જવાનું, હું ભાગી ગયો તો પછી? ઠીક છે ઠીક છે, હા હાલ, બારી તો ખુલ્લી જ મૂકીને ભાઈ ઓગ્યો, શું ગુંડાઓ બનશે આ લોકો? હે હે, બાબુ ભાઈ, એની માને આ પાકીટ માર, અરે બોમો ના પાડો જલ્દી। અરે ના બાપા, હું નહીં આવી શકું, ગાડી મારા ભરોસે છોડીને ગયા છે, એ લોકોને ખોટું લાગશે। અરે આમની પાસે બુદ્ધિનો છટકો નથી। અરે લોક છે, કેવી રીતે આવું? એ લોક આમ ખુલે છે, ચાલો ચાલો ચાલો, જલ્દી ચાલો, અરે ભાગવું પડશે, ભાગો, ચાલો ચાલો ચાલો। જો કોઈને પણ જાણ નહીં થવી જોઈએ કે આપણે ક્યાં જઈ રહી છે, નહીતર ગુંડા પાછળ પડી જશે। કોઈને ખબર નહીં પડે, મેં બધાને જ કહી દીધું છે કે અમે કોલાપુર નથી જતા। એક કામ કરો, તમે લોકો જાઓ, હું જાઉં છું। હે, ક્યાં જઈ રહ્યો છે તું? અરે પેલી રેખા પ્રિયા ભીમલાના પૈસા આપવા માટે યાર, એટલે મારે જ જવું પડશે। અરે તે કેટલી છોકરી પાસેથી પૈસા ઉધાર લીધા છે? અરે ક્યાં ઉધાર લીધા, એક જ છોકરીના તો પૈસા બાકી છે, એને 572 રૂપિયા દેવાના છે, બહુ સીધી છોકરી છે યાર, મને બહુ સાફ છે, એના પૈસા લઈને પાપ લાગશે મને। તું પ્રેમમાં નથી પડી ગયો ને રાજુ? ના ના, એવું કઈ નથી। નહીં 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 ભાઈ, નહીં નહીં, તારા પર ભરોસો નથી? અરે મને તો નાનપણથી જ આના પર ભરોસો નથી। હા ચાલો, તમે બંને પણ સાથે ચાલો, ચાલો 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 ચાલે, કોઈ પણ નથી। મને લાગે છે કે આ બિલ્ડિંગમાં લોકો બારીમાંથી જ અંદર આવતા હશે, એ છોકરી પણ બારીમાંથી જ અંદર આવતી જતી હશે। બિલ્ડિંગનો પાછળનો ભાગ છે, લાગે છે મેઇન દરવાજો આગળ છે, અને બારી પર ડોરબેલ પણ નથી। હવે ઓલી કચરાવાળી આવે તો એ કચરો, પપ્પુ, બાપુ, તારો બાપ અહીંયા રહે છે, જઈને આશીર્વાદ લઈએ। પપ્પુ, 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 કયો પપ્પુ? મને શું ખબર છે? રે બાપા, આવી બન્યું આપણું, રાજુ ના પાડી હતી ને, કેમ આવ્યો અહીંયા? આવી જો, પણ આ બદમાશ અહીં શું કરી રહ્યો છે? પપ્પા, આ લો ચા પી લો। ભાઈ, તું અહીંયા કેમ આવ્યો છે? આટલું નુકસાન કર્યા પછી પણ તારું પેટ ના ભરાયું? પપ્પા જે ટ્રસ્ટમાં કામ કરતા હતા ત્યાં તે નકલી સાઇન કરીને બધા પૈસા ચોરી લીધા, એ પણ તને ઓછા પડ્યા, મારા ઘરેણા ચોર્યા, ઘર વેચી દીધું,
અને તારા જ કારણે ભાડાના ઘરમાં રહેવું પડે છે આજે અમને. સાંભળ બેન. ના કહીશ મને બહેન. નીકળી જાય અહીંયાથી. સાંભળ. મરતા મરતા જિંદગી જીવી રહ્યા છે. એના છીમણી લેતો હવે. જા નીકળ અહીંયા. નહીં નહીં નહીં. દરવાજો નીકળ દે. દરવાજો નીકળ. તે લોકો મને મારી નાખશે. એ મને છોડશે નહીં. શું? સાંભળ સાંભળ. કોણ લોકો? અરે અરે ખતરનાક લોકો છે. શું? મને જીવતી મારી નાખશે. મારી પાસે તિવારી 20 લાખ રૂપિયા હતા. કોઈએ મને સ્કીમ બતાડી કે 25 દિવસમાં પૈસા ડબલ થઈ જશે. મેં વિચાર્યું કે ડબલ કરીને બાપુજીનો બધો કર્જ ચૂકવી દઈશ, પણ મારો નસીબ જ ખરાબ છે. મેં જેને 20 લાખ રૂપિયા આપ્યા એ લોકો ગદ્દારી કરીને ભાગી ગયા. એ લોકો મને છોડીને જતા રહ્યા. બેન તિવારી મને મારી નાખશે. તમે લોકો મારા ભાઈ નીચે ગટર છે, સંભાળજો. અરે આપણા લફડાના કારણે બેચારી છોકરી ફસાઈ ગઈ રે. એ ભગવાન. ટ્રેનમાં ખાવા માટે કંઈક લેવું પડશે. તેના બાપા વિકલાંગ છે. આપણે શું કરી દીધું? પાણીની બોટલ પણ તો જોઈ છે. આપણે બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. અરે ચાલતા થાવ, નહીતર ટ્રેન ચૂકી જઈશ. તારી અંદર માણસાઈ છે કે નહીં? આપણા કારણે બિચારી છોકરીને ગુંડાઓ ઉપાડી ગયા, અને આ ઘેલ સપ્પાને અત્યારે બોટલની ચિંતા છે. અરે ચિંતા મને તમારા બંનેની છે. તમે મોકલવાની વાત કરી રહ્યો છું. હે રાજુ, હે રાજુ, આ શું બોલી રહ્યો છે? મારી રમતના કારણે છોકરીની જિંદગી દાવ પર લાગી ગઈ. મારા કારણે તમારા આવા વાંધા થઈ ગયા. ભૂલ મારી છે, હું જ સુધારીશ. તમે લોકો જાઓ, અહીંયા જોખમ છે. પણ તું એકલો કરીશ શું? સીધો જઈ પેલા તોતળા તિવારી પાસે, એને કહીશ છોકરીને જવા દે, ભૂલ મારી છે. અરે એ તોતલો તિવારી સટકેલો છે, તને મારી નાખશે તો? કદાચ મારી જ નાખશે. હું ડરતો નથી, ભલે મારી નાખતો. આ બોજ લઈને હું જીવીશ પણ તો કેમ? એટલે મારે જવું રહ્યું એ નિર્દોષ છોકરીની જિંદગીની ભીખ માંગવા. પ્રેમની ભીખ, પછી સ્કોલરશીપની ભીખ, અને પછી નોકરી. માંગવામાં બાયોડેટા બહુ મજબૂત છે. PhD છું. મારા વગર તારું કામ નહીં થાય. ના 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 ના. અરે ધનિક મારે બનવું હતું. મારા પાપની સજા તમે શું કામ ભોગવશો? અરે બસ કર હવે. આ શું પાપ પાપ પાપ? સાંભળે, માન્યું કે તે પાપની ગઠરી બાંધી તો મેં પણ મારી લાલચની પોટલી સાથે મૂકી હતી ને. પણ બાબુભાઈ તમે એ શું કહેવા માંગે છે? હે, વધારે બોલીશ ને તો ઉલટા હાથની ખાઈશ. બાબુભાઈ એક નંબરનો બદમાશ છે. એક તો આપણાને જબરદસ્તીથી પાપના ભાગીદાર બનાવ્યા, અને હવે ચૂકવણી કરવાનો સમય આવ્યો તો એકલો નીકળી પડ્યો તું. એવી કેવી રીતે? વાત સાંભળ. મજા કરવાની હોય કે સજા ભુગતવાની હોય, ત્રણેયની ભાગીદારી સરખી જ હોવી જોઈએ. જો રાજુ 2 ફટકા ખાશે તો શ્યામ પણ 2 ફટકા ખાશે, અને જો શ્યામ 2 ફટકા ખાશે તો મારે પણ 1 ફટકો તો ખાવો જ પડશે કે નહીં? હે, ચાલો ચાલો ડોન પાસે જઈને દયાની લોન માંગીએ. ચાલ ચાલ ભાઈ ચાલ.
બે, તું તો મને કહેતો તો આ લોકો ભાગી ગયા. સાહેબ, આપણા વચ્ચેની વાત છે, આ બિચારીને છોડી દો ને. તમને જોઈએ તો મને ગીરવી રાખેલો, બસ આની બહેનને જવા દો. બહુ સારું, સો પરસેન્ટ મારા પૈસા કોણ આપશે? તમારા 20 લાખ હું આપીશ. 40 લાખ. 40 લાખ કેમ? બેન, તું તો ડબલ કરવાનો હતો ને. 40 લાખ એ પણ 3 દિવસમાં. ત્રણ? અરે એ બાપલિયા, એ 3 દિવસ તો બહુ ઓછા છે ને. ઓછામાં ઓછા તું 30 વર્ષ તો. બાબુભાઈ, થોડુંક ઠીક છે, હું 3 દિવસમાં 40 લાખ લઈ આવીશ. ચાવી નથી મારી પાસે. અરે ચૂપ, તને નહીં આને કહું છું. યાની માને તોડી નાખ્યું. કયું દાંતણ વાપરે છે તું બાપુભાઈ? આ અમારું, અમારી જૂની પેટીનું તાળું ખુલી નથી રહ્યું. આ ખોલી દે ને ભાઈ. ચૂપ. પોલીસ સ્ટેશન ગયા કે ક્યાંય પણ ભાગવાની કોશિશ કરી તો તોડી નાખીશ. 3 દિવસ પછી પૈસા લેવા આવીશ. જો પૈસા ન મળ્યા તો તારો ટાઈમ પૂરો. પીટર. બોલો રાંજીભાઈ. મને તારી પર એટલો ભરોસો છે જેટલો તમારી પત્ની પર પણ નથી. સાચું કહ્યું. આજે જેટલો ભરોસો તારી પર છે એટલો જ મને 1 વર્ષ પહેલા મુન્ના પર હતો, પણ આ ગદ્દાર નીકળ્યો. ડોન્ટ વરી નાનજીભાઈ, હું વફાદાર કૂતરા જેવો છું. એટલે તો હું તને મારો અડ્ડો દેખાડવા લાવ્યો છું. આજો આજો. પોલીસ ચોકી માં અડ્ડો? ચોકી માં નહીં, છત પર. જા ઉપર જઈને માલ અને રોકડા લઈ આવ. એ ગોટિયા, નાનજીભાઈ નો નવો માણસ આવ્યો છે, એને માલ અને રોકડા આપવાના છે. હાલે આ માલ છે અને આ રોકડા સંભાળીને. ચાલ. શરમ નથી આવતી તને? તારા લીધે મારું આત્મહત્યા કરવાનું ટાઈમ આવી ગયું છે. ક્યાંથી લાવીને દઈ બાપલિયા? ઓલા તેઓતલા સાંઢને ક્યાંથી પૈસા લાવીને દઈ તું? હું તમારો ગુનેગાર છું ને? તો એક જ રસ્તો છે આપણી પાસે. મારું ધોતિયું વેચી કાઢતો. દરેક વ્યક્તિની પાસે 2 કિડની હોય છે. તો પણ વ્યક્તિ 1 કિડની સાથે પણ જીવી શકે છે. આ શું વાત કરી રહ્યો છે? કોઈ પૈસાદાર દર્દીને 1 કિડની વેચી દઈશ, ઘણા પૈસા મળશે. પછી 1 આંખ વેચી દઈશ, વધુ પૈસા મળશે. પછી 2 કિડની, પછી 2 આંખ. આ રીતે હું આખું શરીર વેચી દઈશ. આમ હું તિવારીનું દેવું ચૂકવીને અને મારા પાપોનું પ્રાયશ્ચિત પૂરો કરી લઈશ. કિડની વેચી નાખીશ, પોતાની આંખ પણ વેચી. અરે રે બાપા દેવા, તું તો દેવ માણુસ છો. મારી કિડની વિશે વાત નથી કરતો, તમારી કિડની અને આંખોની વાત કરતો હતો. કેવી રીતનું તારી મને?
બાબુભાઈ છોડશો નહીં આને મર્ડર કરના કરવાનું બાબુભાઈ ભાગી જશે ભાગી જશે થઈ જશે કરી રહ્યા છો બાબુભાઈ એક તો તમારી આટલી ઇજ્જત કરું છું બાબુભાઈ મર્ડર થઈ જશે મજા કરતો હતો બાબુભાઈ બટકા કરી નાખી સાના હું ટમેટા અને મૂળી તમે શાંત થઈ જાઓ તમે તમારું બ્લડ પ્રેશર વધારો છો મારું મન તો કેવું કરે છે કે ઓલી મધર ઇન્ડિયા ની અંદર ઓલી માં કેમ એના છોકરાને ગોળી મારી દે છે એ અમ્મા જો ફાધર ઇન્ડિયા બનીને રાજુ ને ઉડાવી દઈશ પહેલા બંદૂક નીચે મૂકો શાંત થઈ જાઓ તમે ભાઈઓ જવા દેજો તો ચોલી કે પીછે ક્યા હે ચોલી કે પીછે દરવાજા કી તરફ રંગબિરંગી બસંતી કોણ છે શું ખબર નાનજી ના કબૂતર છે ને અહીંયા ત્યાં ફર્યા કરે છે એને ખબર પડી ને અહીંયા આવ્યો તો મારી ગેમ બજાવી નાખશે હવે નાનજી થી આટલી ફાટી છે તો અહીંયા શું ઝકમરો માટે આવ્યો છે નાનજી ભાઈ ને કચરા ની ખબર પડી ગઈ છે હવે મજા આવશે ને ભેડો નાનજી હવે રોડ ઉપર ભીખ માંગશે માલ ક્યાં છે ચલાવ મને કે જલ્દી ખેતવાડી પોલીસ સ્ટેશન ની ઉપર એક ખંડેર ઘર છે ત્યાં મેં મારી આંખો થી જોયું બોટ ના બોક્સ માં કરોડો રૂપિયા ભર્યા છે ત્યાં બે બેગ માં કમસે કમ 3-4 કરોડ હશે શું વાત છે કાલે કરોડો રૂપિયા સાફ કરીને ફરાર અને પાછી અરે ભાઈ તમે પછી નાનજી ભાઈ થી પણ મોટા ભાઈ બની જશું ભાઈ તમે કમાલ છો યાર તમે કમાલ છો નાનજી ને નાનજી બનાવવા વાળો કોણ છે તમે છો ભાઈ તમે હા તમે હા મારા 50% બોલતા નહીં અરે તારા 50% પાકા મારા 50% બાકી બધા છોકરાઓના અરે ભાઈ શું વાત છે ભાઈ નાનજી બિલમાંથી બહાર આવ્યો મુન્નાભાઈ નાચવા લાગ્યા બિલમાંથી બહાર આવ્યો મુન્નાભાઈ નાચે લાગે છે છોકરી સીટી મારે છે અમે પીધી અમે જેને ચડી તને ગઈ છે આના જેવો ડ્રેસ પહેર્યો છે ને એટલે સીટી વગાડી રહી છે નેકાર નહીં તો તને ઝાડુથી મારશે ફર્સ્ટ ક્લાસ ખાલી ખાલી થઈ ગયો ફર્સ્ટ ક્લાસ મારી વાત સાંભળો અહીંયા આવો મારી સાથે નહીં નહીં મારા કિડની નથી વેચવી અરે તમારી કિડની નથી જોઈતી મને જલ્દી આવો કમોન મારી પાસે એવા સમાચાર છે જે સાંભળીને તમે પાગલ થઈ જશો રેડિયો પર સાંભળ્યું ત્યાં અરે રેડિયો વાળા સમાચાર નહીં એ આપણો પડોશી છે ને ધોતર ચોર નહીં સાચું કહું છું બહુ મોટો લૂંટારો છે મેં મારી આંખે જોયું અને કાનેથી સાંભળ્યું છે તેઓ વાત કરી રહ્યા હતા ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયા એટવાના છે એ લોકો ચોરી કરીને અહીંયા જ બાજુની રૂમમાં રાખવાના છે અરે જઈને પોલીસને કહે આ બધું અમને શું કહી રહ્યો છો અરે મારી પાસે ફર્સ્ટ ક્લાસ પ્લાન છે આપણે શું કરીશું એ મુન્ના અને તેના માણસો લૂંટ માટે જેવા ઘરની બહાર નીકળશે આપણે ચૂપચાપ વેશ બદલીને તેના ઘરમાં જઈને રાહ જોઈશું જેવા એ લોકો માલ લઈને આવ્યા સામે બંદૂક મૂકી દેશું અને એમનો બધો માલ બાંધીને છટકી જશું અને આપણે પેલા તોતડા તિવારીને કેટલા 40 લાખ આપવાના છે ને જો આપણે 4 કરોડમાંથી 40 લાખ બાદ કરીએ તો કેટલા બચે આપણી પાસે 360 હિસાબ બરાબર આવડે છે 360 એના 3 ભાગ થશે અને એના પછી ત્રણેયમાં વહેંચી દેશું અને આ શહેર છોડીને આ ચાલ છોડીને દૂર ક્યાંક જતા રહીશું અને પછી આપણી લીલા લહેર પૈસાની વરસાદ થશે મસ્ત પ્લાન છે શું મસ્ત પ્લાન છે બકવાસ કરે છે આ રસ્તા પર લઈ આવ્યો હવે જેલમાં મોકલીને પથ્થર તોડાવશે બાબુભાઈ આની વાત ના માનતા આ બધા ફસાવાના ધંધા છે અરે આનાથી વધારે શું ફસીશું 3 દિવસમાં 40 લાખ રૂપિયા ક્યાંથી ઉભા કરીએ આપણે બાબુભાઈ દાંતવાળો રાક્ષસ અને કુતુબ મિનાર જ્યારે પૈસા માંગશે ત્યારે શું જવાબ દેશું પપ્પુની બહેનને શું જવાબ આપીશું આત્મહત્યા કરીશ કે શું અભીને મારી દઈશ તને બાબુભાઈ વાત માનો આપણી બરબાદીના કારણને ટીંગડા ટોળી કરીને નીચે ફેંકી દઈએ ફેંકી દો પણ મને મારીને તમને કોઈ ફાયદો નહીં થાય અરે તમે તો દુનિયા જોઈ છે સમજાવો આ ઘનચક્કરને સમજુ છું રે બાપા શું સમજ છે તમને મગજ વાપરો પોતાનું આ આપણાને ચોરી કરવાની સલાહ આપી રહ્યો છે પછી કાલે કહેશે કોઈને મારી નાખો બરોબર અરે શું બરોબર છે હું મંદિર લૂંટવાની વાત થોડી કરું છું હું તો ચોરના ઘરમાં ચોરી કરવા માટે કહું છું ખૂન કરવા નથી કહેતો તું સમજ્યો શ્યામ
આ ખૂન કરવા માટે નથી કહેતો. બાબુભાઈ, ચોરી કરવી એ પાપ છે. આ જ એકમાત્ર રસ્તો છે. બેમાની છે, બીજો કોઈ રસ્તો નથી. અરે પાપના ભાગીદાર થાશો આપણે. આ સહી રસ્તો છે. અરે મેં કહ્યું ને તે ખોટું છે. ચોરી કરી સિવાય કોઈ છૂટકારો નથી. તારી પાસે બીજો કોઈ રસ્તો છે? પણ તું બંદૂકો ક્યાંથી લાવીશ? એની ચિંતા હું કરીશ, હું વ્યવસ્થા કરી લઈશ, ચિંતા ના કર. જી, આ ચોપડીમાં જે બંદૂકો છે ને, એ બધી 15 બંદૂકો એક ડોબા પારસી પાસે છે, અને ત્રણે ખાસ બંદૂકો પણ સેઠજી, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કરોડોની કિંમત છે. એ ખૂબ આભાર સેઠજી. સાહેબ, હું તો તું ત્યાં સુધી પૈતા પાતા નથી મળતા. આને તોડવો નહીં જોઈએ. તું તો તો ઠીક છે, પણ થોતું પેલા પાલતી બુદ્ધાની બંદૂકોની કઈ ખબર પડી? તેથી એ પાલતી તાલો મુંબઈમાં તે અને 15 બંદૂકો પણ નહીં પાતે તે. તાલો ક્યાં લેતે એની ખબર જ નથી. અજય તને થોભો, મને સપનામાં પાલતી દેખાય છે, એની બંદૂકો દેખાય છે. પારસી બંદૂકો સેચી, અગર એ પારસી પાસેથી હું 15 બંદૂક લાવીને આપું તો શું ગેરંટી લાભે છે? સેચી, આ મારી જિમ્મેદારી છે. તમે મને 2 દિવસનો મોકો આપો, હું તમને લાવીને આપીશ. બહુ સારું, જો તું મને પેલી 15 બંદૂકો લાવીને આપે તો હું તને આઝાદ કરી દઈશ. સાંભળો, બંગલાની અંદર પારસી સૂતો છે, એને જગાડો છે. એની પાસે 15 બંદૂકો છે. એ બંદૂકોને ફટાફટ ઉઠાવીને લાવવાની છે. થઈ જશે, થઈ જશે. ક્લોરોફોર્મ કાઢ જલ્દી. અલે નાખ નાખ. એક મિનિટ. મસ્ત છે, ચાલ. અને આ 17 બંદૂક અને આ 3 20. હા, પણ પપ્પુએ તો 15 કીધી હતી. આઈડિયા, 15 ના બદલે 17 આપી દઈશું એને. 2 એક્સ્ટ્રા, ખુશ થઈ જશે. અને સાંભળ, આ 3 છે ને, આપણે ચોર બજારમાં વેચી દઈશું 50-50. શું કહે છે? હા ચાલશે, પણ પપ્પુને કહેતો નહીં. હા હા, ભલે ભલે. કઈ 3 બંદૂક? તમે 15 કીધું, 17 લઈ આવ્યો. અબે આ 3 બંદૂક ક્યાં છે? અબે આ 3 બંદૂક ઇન્ટરનેશનલ માર્કેટમાં કલોલોમાં કિંમત તે ક્યાં ક્યાં તુપાલી તે બોલ. ક્યાં તો નહીં તો કોઈ ને માની રાખે. હું લાવું છું, હું લાવું છું. વધારે પડતો હોશિયાર નહીં બને તો 6 ની 6 ગોળી નાખી દેશ પેટમાં. એ 3 મોટી વાળી બંદૂક ક્યાં છે? એ તો મેં ક્યારે નહીં વેચી નાખી. વેચી નાખી? હા. તને જેટલા પૈસા જોઈએ એટલા હું આપીશ. તને ડબલ જોઈએ, ટ્રિપલ જોઈએ, જેટલા જોઈએ હું આપીશ. પણ એ 3 બંદૂકો કોને વેચી? હવે ક્યારે છે મને કેવી રીતે ખબર હોય? મારા ઘરે આવી એક નાનકડી પરી. રાજુ, અસલી છે કે નકલી? અસલી છે ભાઈ. શું વાત કરે? આમાં ગોળીઓ છે કે નહીં? હા છે છે, પણ ખૂબ જ અંદર છે. બહુ અંદર છે?
પડી કે જોતો જોતો અરે રેવા દો ને કઈ નથી પડ્યું અરે જો પડી હોત તો બે ચાર તો ફેંકી ન જ મારત મજા આવી આ બંદૂકો આપણી કિસ્મત બદલી નાખશે અરે મને તો એકદમ આવી રીતે ધક ધક થઈ રહ્યું છે મને પણ થઈ રહ્યું છે જો બાપા ચોર ના ઘરે ચોરી અરે ફરી થશે લૂંટની હેરા ફેરી રેડ પડી છે તમે લોકો ગામે જતા રહો હું સંભાળી લઈશ પણ નાનજીભાઈ નાનજીભાઈ ને હું સંભાળી લઈશ તમે ભાગો ભાગો પોલીસ છે પાછળના રસ્તેથી ભાગો ભાગો જાને તું જા સાહેબ સાહેબ પોલીસ સ્ટેશન તો અહીંયા છે ઉપર તમે ક્યાં જાઓ છો કયું સેક્શન કયું સેક્શન હું પોલીસ નથી તો કોણ સીઆઈડી છું પણ સાહેબ તો તમે પોલીસ વાળાનો યુનિફોર્મ કેમ પહેર્યો છે હવે સાદા કપડા પહેર્યું છે તો બધાને ડાઉટ જાય છે કે આ સીઆઈડી નો માણસ છે પોલીસનો યુનિફોર્મ પહેરીશ તો કોને ડાઉટ થશે કે આ સીઆઈડી નો માણસ છે અરે ગજબનો આઈડિયા છે તાડી શું મારે છે સલામત રોકડા તો નાનજીભાઈ ગઈકાલે જ લઈ ગયા અંદર જે માલ પડ્યો છે રોકડા થી ઓછો નથી ઓછામાં ઓછો 3-4 કરોડ નો હશે બેગ ભરેલું છે હવે હું નાનજીભાઈ ને બરાબર નો પાઠ ભણાવે હવે મને કોઈ ભાઈ બનતા રોકી નહીં શકે ભાઈ બનાયા ભાઈ બનાયા અરે સારું થયું રે બાપા કે મારું મોહિની થિયેટર ની પેટી માંથી જોકર નો પોશાક મળી ગયો અરે વાહ અરે વાહ આવો 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 અહીંયા આવો તમે લોકો અહીં ક્યાંક સંતાઈ જાઓ ઠીક છે છુપાવવું પડશે અરે ત્યાં ક્યાં જઈ રહ્યા છો ક્યાં જઈ રહ્યા છો અરે ભાઈ આપણા જ ઘરમાં સંતાઈ જઈએ ને કોઈને ખબર પણ નહીં પડે બરાબર કહ્યું ને રાજુ ચૂપ થઈ જાઓ નામ નથી લેવાનું તું સમજ્યો શ્યામ રાજુ બરાબર કહે છે કોઈનું નામ લેવાનું જ નહીં આ તમે નામ લઈ રહ્યા છો સંતાઈ જાઓ ક્યાંક પણ પાછળ જઈને સંતાઈ જાઓ ચાલો ચાલો અરે બાપ રે પોલીસ છે આ તો તે પડોશી છે અરે આ તો ધોતર ચોર છે અરે તો આપણે ડરી કેમ રહ્યા છે હે એ સાચી પોલીસ અમે છીએ રે બાપા લાગે છે સીઆઈડી વાળા છે સાહેબ સીબીઆઈ છે તમે લોકો ના એસઆરબી એસઆરબી બાપ રે હા એસઆરબી એટલે સ્પેશિયલ બ્રાન્ચ ને જે ગંડા તને નથી ખબર તો ચૂપ રે તમારું નોલેજ તો કમાલનું છે ભાઈ ભાઈ કોઈ પોતાની જગ્યા થી નહીં હાલે નહીં હાલીએ સર બેગ ને પાછળ ધકેલ ઝડપી અરે હાથ ઉપર કરો ચોખરેસ મારા પજામાના નાડું ચાલશે ભાઈ તારી પાસે દોરડું છે કે રસી એવું થયું ને કે હું ગાય ગાય માં ભૂલી ગયો તારી પાસે છે ને પણ એ શું છે ને કે બાંદ્રામાં છે
તમે કહેતા તો હમણાં લઈને આવું ઘરમાંથી. એ બાંદરા નહીં રે ભાઈ, તારા ઘરની સામે કપડાં સુકાવવા માટે જે દોરડું વાપરે છે ને એ લઈને આવ. જલ્દી લઈને આવજો. લઈ આવ. લઈને આવને. બધી વગરનો. હા તારા ઘરના સામે વાળું જ દોરડું જોઈએ છે, તારા પાડોશીનું નહીં. સાહેબ તમારો અવાજ દેખાયેલું લાગે છે મને. કે મને પણ તારું જડબું ક્યાંક સાંભળેલું લાગે છે ને. પીડ્યું પીડ્યું છે. દોરી આવી ગઈ છે. દોરી ફરીને આવ. ઊંધો ફરીને. લાગશે ને કે આપણે બહાર ગયા હતા, નહીતર લાગશે કે આપણે જ અંદર હતા. પાટું માર મારે. ચાલો ચાલો. અરે મને તો અંદર આવવા દો. અરે હા અરે બાપલિયા આવી જા આવી જા. અરે મેન આઈટમ જ બહાર રહી ગઈ. બોલો. અરે હા જો હવે આલો દરવાજો બંધ કરી દીધો. હા ફર્સ્ટ ક્લાસ બધા જ અંદર છે. હા એ કોણ છે? અરે તમે બહાર છો અને ક્વેશ્ચન બદલ્યો નથી. હે 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 બહુ દિવસો પછી પૈસા જોવા મળશે. માળી રે ઘાસ ની નીચે હશે. ઘાસ ની નીચે જો ને. આપડે કેમ આંબાની ઉપર ઘાસ વેચાવીએ છીએ ને, અસલ માલ નીચે જ હોય. જોજે આંબો પકાવીએ ને આપડે. હા જો પછી જોજે. આમાં ખાલી પાવડર છે. પાવડર પણ છે અહીંયા. એની માને આટલી મહેનત પછી આપણને મળ્યું શું? આ ઘાસ ચારો અને પેલા તોતળા બળદ ને આ પાવડર લગાડીશ કે તું નાખશે આપણને? અરે આ ઘાસ ચારો નથી તો. આ તો ગાંજો છે. ગાંજો ગાંજો. હા અને આ આ તો હિરણ છે. ખબર? મને બધું જ ખબર છે. મને ખબર છે કે આ લોકો જે 4-5 કરોડ ની વાત કરી રહ્યા હતા ને, તેઓ ડ્રગ્સ ની વાત કરી રહ્યા હતા. અને હું હજી એક વ્યક્તિ ને ઓળખું છું જે આની હેરાફેરી કરે છે. હું તને ઓળખું છું. આપણાને ઓછામાં ઓછા 3 કરોડ રૂપિયા મળશે. 3 કરોડ? 3? આ વેચીને આપણું દૈવું તો ચૂકવાઈ જશે ને રાજુ. બધું ચૂકવાઈ જશે ભાઈ. અને બાકી જે ગાંજો બચે ને એની અગરબત્તી બનાવીને વેચી શકીશું. પૈસા પૈસા છે. મજા કરતી સુઈ જાઓ સુઈ જાઓ. કલ્પના કરો કે કરોડપતિ બની ગયા છો અને ડરી શું રહ્યા છો? સીધા કરો. ફેર હેરા ફેરી. અરે રાજુ મારા પૈસા. રાજુ મારા પૈસા લઈને ભાગી ગયો છે પેલો હરામી. અમે વહેલી સવારે જોયેલું સપનું સાકાર જ થાય. પણ સવારે એક સ્વપ્ન જોયું હતું કે તું પૈસા લઈને ભાગી રહ્યો છે અને મેં તારું ગળું દાબી નાખ્યો. શું વાત કરે છે? એટલે કે રાજુ નો ખૂન અને તને ફાંસી એટલે બધા પૈસા મારા. બધા પૈસા મારા. શું કરી રહ્યા છો? થઈ જો ચૂપ. થઈ જો ચૂપ. એ સંદે એ માત્રે આ બધા જેન્ટલમેન લોકો અહીંયા મારી સામે આવો રે બાપા. ભાઈ આ ધોતી વાળી આઈટમ તો બહુ નાચી રહી છે. હું બનાવીશ ને એસી. ઓ એસી વાળું બાથરૂમ. હા અને લોટો પણ ચાંદી નો છે અને આ કી ચોલ એસી વાળી કરી દઈશ. એ ભાઈ આપણો માલ આણે ચોરી નથી કર્યો ને? અબે આ કાળા ચશ્મા વાળો સફેદ કબૂતર આ શું ચોરી કરશે બે? સલા બાજુવાળાના કુકર ની સીટી વાગે છે તો આની સીટી વાગવા માંડે છે. અને હવે બધી મહિલાઓ આગળ આવો. આથી કોઈ મહિલા પાણી માટે લાઈન માં ઉભી નહીં રહે. હું દરેક ના ઘર માં ત્રણ ત્રણ
ત્રણ દાણ લગાડવાનો છું. હા, જેને ગરમ પાણી થી નાવું છે એના માટે ગરમ પાણી નળ, જેને ઠંડા પાણી થી નાવું છે એના માટે ઠંડા પાણી નો નળ, અને ત્રીજો નળ. ના, ત્રીજા નળ માં પાણી નહીં આવે હો બાપા. જેને ના નાવું હોય તો એ ત્રીજા નળ ની નીચે બેસી જશે. એ યેડા, તારા બાપ ના લગ્ન નક્કી થઈ ગયા છે? હા, લગ્ન થયા ત્યારે જ તો મારો જન્મ થયો. અરે બાબા, તારા જેવો નસીબદાર નથી. સાંજ સુધી તો ત્રણ પૈસા આપવાના છે ને બાબુભાઈ. બાર રાજુ, અરે યાર, બહુ ખરાબ સપનું હતું કે બાબુભાઈ આખી ચાલની સામે પૈસા આવે પહેલા જ દેખાડો કરી રહ્યા છે. એ સાચે જ બુમામુમ કરી રહ્યા છે, આખી ચાલની સામે બવાલ કરી રહ્યા છે. શું વાત કરી રહ્યા છે? હું તો કહું છું બોરિયા વિસ્તાર બાંધીને આપણે ક્યાંક ભાગી જઈએ, કારણ કે પોલીસને ખબર પડી ન તો. એમને સંભાળ, હું જોઉં છું. તું જા પબ્લિક માં બુમાબુમ નહીં કરવાની રે બાબા. અબે મંદિર થી ચિલ્લર ચોરી ને આવ્યો છે? ચિલ્લર ચોર? ચોરી મંદિર માંથી નથી કરી, ચોર ના ઘરે થી કરી છે. કઉ તને મેં શું કર્યું કાલ રાતે? કઉ કઉ ભાઈ ખસને, કઉ કે ભાઈ 5000 ની લોટરી જીતી છે, એમાં આટલો બવાલ કરીને બધાને કહેવાની શું જરૂર છે? તમે પણ 5000? હા, 5000 મળ્યા તો ગાંડો થઈ ગયો છે. એ ચાલો, એ જાઓ ને. લો બોલો, 5000 ની લોટરી માં 3 નળ દેવડા આવ્યો. ચલો ચલો રે, ચલો ચલો. અહીંયા જઈએ આપણે. અહીંયા બાબુ ભાઈ, ચોર બાબુ ભાઈ. ચપ બાબુ ભાઈ, આ શું કરો છો તમે? બાળક હજી જન્મ્યું નથી અને તમે આખી ચાલ માં જન્મદિવસ ઉજવી રહ્યા છો. બાળક તો તને બાળક આવવાનો છે? અરે રાજુ, આના લગ્ન ક્યારે છે? આપણને બોલાવ્યા જ નહીં. લગ્ન નથી થયા મુંગરીલાલ કે હસીન સપને. રોકડા રોકડ નથી અને અહીંયા લીલા લહેર ચાલે છે. આ પીઝા ક્યાંથી લાવ્યા તમે? અરે ડોમિનોઝ ની સ્કીમ છે ને કે 30 મિનિટ માં ના આવ્યા તો મફત આપશે, તેથી મેં એનો ફાયદો ઉપાડ્યો. એટલે 30 મિનિટ પછી આવ્યો પીઝા? અરે બાબા, એ તો બિચારો 20 મિનિટ માં જ આવી ગયો હતો, પણ હું એની સામે આવ્યો જ નહીં. એ મને જ્યાં ત્યાં શોધતો રહ્યો અને હું એની પાછળ પાછળ ફરતો રહ્યો. જેમ 30 મિનિટ થયા હું કૂદ્યો, લાવ રે લાઈ ભાઈ, મફત માં લાઈ પીઝા. તો હવે મફત માં ખાઈ લઉં છું. ચલો આવો. હા, તમે બંને મળીને જલસા કરો, હું જઈને કામ કરું છું. ભંગારવાળાને માલ વેચીને આવું છું. હા, જલ્દી બતાવી દે, આજે તોતરાને પૈસા આપવાના છે યાર. અરે સેમ્પલ લઈને જઈ રહ્યો છું. સેમ્પલ, તું આ સેમ્પલ ને મોઢા પર સ્ટેપલ માર. એ ધોતર ચોર! ચાલો બાબુ ભાઈ, ચાલો તમે ધોતર ચોર. આ તો એ જ છે. કાલે આવજો, કાલે. હા, બંદૂક વાળો ભાઈ. કચરા શેઠ. હા બોલો કચરા શેઠ. એ બંદૂક વાળો અહીંયા જ આવી રહ્યો છે. એક કામ કરો, તમે ફટાફટ ફટફટિયા પર બેસીને આવી જાઓ, ત્યાં સુધી હું એને સંભાળું છું. હા, અચ્છા આવું છું. એકદમ કડક માલ છે ને? અરે ના 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 સાહેબ, આ સિમ્પલ છે. મારી પાસે 100-150 કિલો છે. 100-150 કિલો માલ? એટલે 2-3 કરોડ નો માલ છે. તે શું ગંજાની ખેતી ચાલુ કરી છે? માલ તૈયાર છે, રોકડા મળશે. શું કેવી વાત કરે છે! આ ભંગારની દુકાનમાં હું 2-3 કરોડ રૂપિયા લઈને બેસીશ ગેલ છે. એક મિનિટ, એક કામ કર, તું મને ફોન કર. આ મારો ચોરીનો નંબર છે, ઇનકમિંગ ફ્રી છે. 4 વાગે કરજે. હા, જા. એમિના ડીકા ક્યાં છે? એ તને મારા ત્રણેય દીકરીઓના નામ કેવી રીતે ખબર? હે, એ કેને મને કેને? મારા કોલેજમાં ભણે છે. હે, એ તો હજી ત્રીજા ધોરણમાં ભણે છે. સાંભળો મેડમ, મારી વાત તો સાંભળો. મેડમ, ઇનાજી, મીનાજી, ટીનાજી, મારી વાત તો સાંભળો. મીનાજી, મારી પાછળ કેમ પડ્યો છે? અરે મને તમારામાં ઇન્ટરેસ્ટ છે. શું? મારે તમને પૈસા આપવાના છે ને, એને ઇન્ટરેસ્ટ પણ તો આપવાના છે. અરે મારી વાત તો સાંભળો, ક્યાં જઈ રહ્યા છો? આગળ દરિયો છે. દરિયામાં જાઉં કે કુવામાં ડૂબી મરું, તને શું? અરે ત્યાં જો. હા, અરે બુલબુલ, ઓડી 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 જાય. તારો ભાઈ ક્યાં છે? તમે લોકો, એ એ કાળા પીળા બદમાશો, સલા એક મારીશ ને ઉપાડીને બધી હોશિયારી નીકળી જશે, સમજ્યો કે? એ તારી તો રેવા દે, રેવા દે. ઓળખ્યો નહીં આને? આજ પેલો આશિક છે. આ છોકરીના ભાઈના 20 લાખ રૂપિયા ખાઈ ગયો. અને જ્યારે આપણા તિવારી શેઠે આ છોકરીને ઉપાડી લીધું ને, તો સામેથી આવીને કહે છે કે મારી જાન લઈ લો, પણ આ છોકરીને છોડી દો. હવે આ પૈસા નહીં આપે ને તો આ તો આમ પડી ગયો. ચાલો ચાલો. તો આ છે તારી અસલિયત? ના ના ટીનાજી, મીનાજી, હું એવો નથી જેવું તમે વિચારો છો. એ તો મેં લાલચમાં આવીને
પૈસોનો લાલચ. સોરી, મારા કારણે તમને અને તમારા પરિવારવાળાઓને તકલીફ થઈ હશે. થઈ છે. આજે સાંજ સુધીમાં બધું ઠીક થઈ જશે. હા, આઈ એમ સોરી. મને માફ કરજો. મને નહીં લાગતું કે તમે મને માફ કરશો. લીના, મીના, ટીના, જે પણ તમારું નામ છે. સાંભળ, બીજી વાત એ કે મારું નામ અંજલિ છે. આઈ એમ સોરી અંજલિજી. બીજી વાત તો પહેલી વાત શું છે? એ જ કે મારા પૈસા ક્યારે આપીશ? કયા પૈસા? અરે હા, છૂટતા નથી મારી પાસે. અહીંયાની પાણીપુરી આખા મુંબઈમાં વર્લ્ડ ફેમસ છે. ખાઈએ. શરમ આવે છે. ચાલો 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 આવો. શું થયું? આ રાજુ હજી આવ્યો નથી. એ તોતરાના માણસો આપણને મારવા માટે આવી ગયા તો. એ લોકો આવે પહેલા. ચાલ રાજુને શોધીએ. શું કહે છે? હા જઈએ. પાંડુરંગા, દુખવા મળ્યા રે. આને શોધતા શોધતા બધા જ ભંગાળ વાળાને પૂછી લીધું. એક ભંગાર વાળા તો મને લાફો પણ મારી દીધો. બાબુભાઈ, તમે ભંગાર વાળાને પૂછો કે અહીંયા કોઈ ગાંજો વેચવા આવ્યો તો એ લાફો જ મારશે ને તમને. પણ આ બદમાશ ગયો કેમ? શાંત થઈ જાવ, તમે મળી જશે આપણને. અહીં ચાર પાંચ ભંગાર વાળા છે. અનુરાધા? અનુરાધા નહીં રે બાપલી, આ તો અનુરાધા ને કેમ બેચે? અરે અનુરાધા બાબુભાઈ. ઓ માય ગોડ. હે આની તો એ જો આ રહી. પકડો પકડો, ચાલો. એક નો ડબલ કરે છે. હે જલ્દી, એક નો ડબલ કરે છે તું. અનુરાધા, એ આ મિલિટરી વાળા આપણી પાછળ કેમ પડ્યા છે? અનુરાધા, ઉભી રે. આપણા પ્રેમ ની શરૂઆત આપણે પાણીપુરી ખાઈને કરીશું. આંખો બંધ કરો, મુખ ખોલો. અનુરાધા ઉભી રે. મારા પૈસા ગળકી ગઈ. શું? તને નથી કહેતો. આ શ્યામ બાબરાઓને વેચવા નીકળ્યો છે. એ શ્યામ! રાજુ! મહારાષ્ટ્ર. મારી અનુરાધા છે. કેટલી વાર કહું, કેટલી વાર સમજાવું? એ મારશો નહીં, મારશો નહીં. છોડ છોડ છોડ
મને મારા પૈસા જોઈએ છે, 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 મને મારા પૈસા જોઈએ છે. એટલે હું છું ને, હું વાત કરીશ ને એની. અરે રાજુ સાંભળીને એનો હાથ નીકળી જાય. રાજુ તારે ભાડું જોઈએ કા? હા હાલ